حيدر. الله أكبر الله أكبر. ذبح الحسين يا حيدر, ذبح الحسين يا حيدر. الله أكبر الله أكبر. ذبح الحسين يا حيدر, ذبح الحسين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين, وصلى الله على سيد الأنبياء والمرسلين, سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. صلى الله عليك يا أبا عبد الله, صلى الله عليك يا ابن رسول الله, صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلاء. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين, واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين. أما بعد, فقد قال الله الحكيم في كتابه الكريم, بسم الله الرحمن الرحيم: قل إن الفضل بيد الله يؤتيه من يشاء. صدق الله العلي العظيم. اللهم صل على محمد. Respected مؤمنين and مؤمنات, السلام عليكم ورحمة الله وبركاته. سورہ آل عمران, سورۃ الحدید, ابنِ سورہ ما اللہ سبحانہ و تعالی آیت نازل کری چھے, جما اللہ فرماوے چھے, اے مارا حبیب, اے مارا نبی, اے مارا رسول, قل ان الفضل بيد الله. فضل جے چھے ید اللہ نہ ہاتھ ما چھے. یؤتیہ من یشاء, ید اللہ جینے چاہے چھے فضل آپے چھے. فضل نو مطلب گریس, فیور. ایک ترجمہ تو آ چھے جے میں کریو چھے, اے رسول کہو فضل جے چھے ید اللہ نہ ہاتھ ما چھے. بیجو ترجمہ ہی چھے کہ اے رسول کہو فضل جے چھے اللہ نہ ہاتھ ما چھے. گریس, فیور جے چھے ای اللہ نہ ہاتھ ما چھے. اللہ نو ہاتھ جنے چاہے چھے انہیں گریس انہیں فیور انہیں فضل آپے چھے. آیت جے چھے میں فضل نہیں پڑی چھے, کیونکہ آج یہ بیان جے چھے ای ابو الفضل نو چھے. انہیں منہ امید چھے کہ جیوی تے تمہیں اٹلا دیوسو تھی منہ سامڑتا آئے وا چھو جیوری تے سامڑو جوئیے. آجے پن ابو الفضل العباس نو بیان چھے تو انشاءاللہ تمہیں سامڑ چھو. سرکار وفا نو جے لقب جے چھے یہ ابو الفضل چھے. گھنا مانسو ہیں ویچار کرے چھے, کتابوں میں پڑھ چھے کہ مولا عباس نے ایک فرزند ہتا جنہوں نام ہتو فضل.
એટલે આપને જે છે અબુલ ફદલ કહેવાય છે. નહીં, જો કુનિયત જે છે દીકરા ઉપર હોય, ફરજંદ ઉપર હોય, તો એમના મોટા ફરજંદનું નામ તો મોહમ્મદ હતું, તો અબુ મોહમ્મદ હોવું જોઈએ. જેવી રીતે સરકાર સૈયદુ શુહદા અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહી સલાતુ વસલામ, એમની મશહૂર કુનિયત જે છે અબુ અબ્દુલ્લા છે. જોકે એના મોટા ફરજંદ જે છે એ તો અલી હતા, અને આ કુનિયત જે છે એમને ત્યાં અબ્દુલ્લાહ નામના એક ફરજંદ હતા. બધાએ ફરજંદના પેદા થવા પહેલાં ઇમામની શાદી થઈ એના પહેલાં જે છે સરકારની કુનિયત જે છે અબુ અબ્દુલ્લાહ હતી. મૌલા અબ્બાસનો જે ખાસ લકબ જે છે એ અબુલ ફદલ છે. શા માટે અબુલ ફદલ છે? અરબિકમાં અબ જે છે, અબ એનો મતલબ જે છે ફાધર નહીં, એનો મતલબ થાય છે લીડર, માસ્ટર. આપણે જ્યારે ઇમામ અલૈહિ સલાતુ વસલામને અબા અબ્દુલ્લાહ અથવા અબુ અબ્દુલ્લાહ આપણે કહીએ છીએ, તેનો મતલબ એ નથી કે અબ્દુલ્લાહના ફાધર. એનો મતલબ છે કે અત્યારે અને કયામત સુધી જેટલા પણ ઇબાદત કરવાવાળા આ જમીન ઉપર આવશે એના માસ્ટર હુસૈન ઇબ્ને અલી છે. જ્યારે આપણે કહીએ છીએ અબુલ ફદલ, તો અબુલ ફદલનો મતલબ શું છે? જેને પર આ દુનિયામાં અત્યારે અથવા કયામત સુધી જેને અલ્લાહનો ફદલ મળશે, અલ્લાહનો ફેવર મળશે, અલ્લાહનો ગ્રેસ મળશે, એ તમામ લોકોને ફેવર જે છે અબુલ ફદલ અબ્બાસ તરફથી મળશે. કેમ કહીએ અબુલ ફદલ છે, અબુલ ફદલ. હવે એની પહેલાં કે હું વાત શરૂ કરું, એક નાની એવી વાત તમને કહેવા માગું છું કે જો આપણે સમજવું હોય અબુલ ફદલ શું છે, તો એની પહેલાં આપણા માટે જરૂરી છે કે આપણે ફદલને સમજીએ. જો આપણે ફદલ સમજી જઈએ તો અબુલ ફદલ ઓટોમેટિકલી આપણે સમજણ પડી જશે. કુરાનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ ફદલની વાત કરી છે ઘણી જગ્યા ઉપર. એમાંથી એક આયત જે છે હું કોટ કરું છું, સૂરતુલ નમલની આયત નંબર 16 છે, જેમાં અલ્લાહ ફરમાવે છે વવરિસા સુલેમાનુ દાઉદ قال يا ايها الناس علمنا منطق الطير واوتينا من كل شيء ان هذا له الفضل المبين. હું તમને પૂછું કે ફદલ શું છે, તમે મને પૂછો કે ફદલ શું છે, અને આપણે અબુલ ફદલને જાણીએ એની પહેલાં જરૂરી છે કે અલ્લાહ કઈ વસ્તુને ફદલ કહે છે. સૂરે નમલની આયતમાં અલ્લાહ ફરમાવે છે કે જ્યારે જનાબે સુલેમાનને એમના ફાધર દાઉદની વિરાસત મળી, ઇનહેરિટન્સ મળી, ત્યારે જનાબે સુલેમાન જે છે લોકોની સામે આવ્યા અને આવીને કહે છે યા અયુહન્નાસ, એ લોકો, મને જે છે અલ્લાહે જાનવરોની જબાન સમજવાની શક્તિ આપી છે, ઉલ્લિમના મને તાલીમ આપી છે. દુનિયામાં જેટલા પણ જાનવરો છે, ભલે પછી બર્ડ્સ હોય, લેન્ડના જાનવરો હોય, સીના જાનવરો હોય, ઉલ્લિમના અલ્લાહે મને તાલીમ આપી છે, મારી પાસે ઇલ્મ છે કે એ બોલે અને હું સમજું. તમે મારી સાથે છો ને જ હું સમજાવવા માંગુ છું. વઉતીના મિન કુલ્લી શય,
દુનિયામાં જેટલી પણ વસ્તુઓ છે એમાંથી અલ્લાહે મને થોડું થોડું આપ્યું છે, થોડું થોડું. શક્તિ છે, પાવર છે, કોઈ એવી એક્સપેન્સિવ વસ્તુ છે દુનિયામાં જેટલી પણ વસ્તુઓ છે, અલ્લાહે એને એમાંથી મને થોડુંક આપ્યું છે. અને આ જે અલ્લાહે મને આપ્યું છે કે જાનવરોની જબાન, દુનિયામાં જે વેલ્થ છે એમાંથી જે અલ્લાહે મને આપ્યું છે, આ શું છે? ઇન હાઝા લહુલ ફઝલુલ મુબીન. આ જે છે ફઝલ છે, એનો મતલબ એ છે જેની પાસે ફઝલ હોય છે એની પાસે જાનવરોની જબાનનું પણ ઇલ્મ હોય છે, જેની પાસે ફઝલ હોય છે કાયનાતની જે વેલ્થ હોય છે એમાંથી એની પાસે થોડું થોડું હોય છે. તો જેની પાસે ફઝલ હોય એની પાસે આટલું બધું હોય, તો જે અબુલ ફઝલ હોય, જે અબુલ ફઝલ હોય છે એની પાસે તો બધું હોવું જોઈએ. પછી આયત નંબર 17માં અલ્લાહ ફરમાવે છે વહુશિરા લિસુલેમાના જુનુદુ. સુલેમાન નબી કે જેની પાસે ફઝલ હતું, ફઝલ એની પાસે લશ્કર હતું, એ લશ્કરમાં જે છે જુનુદુહુ મિનલ જિન્ની વલ ઇન્સ વત્તૈર, એની પાસે લશ્કર હતું કે જે સુલેમાનની મદદ કરતું. એ લશ્કરમાં કોણ હતું? એ લશ્કરમાં જિન્નાત હતા, એ લશ્કરમાં ઇન્સાન હતા, એ લશ્કરમાં જાનવરો હતા. સુલેમાન નબી પાસે આર્મી હતી, એ આર્મીમાં જે છે જિન હતા, ઇન્સાનો હતા અને જાનવરો હતા. તો એ શું કરતા હતા? જનાબે સુલેમાનની મદદ કરતા. નહીં, વાત નથી પહોંચી, તમે સમજ્યા નહીં હજી સુધી. સુલેમાન કે જેની પાસે ફઝલ હતું, એની પાસે આર્મી હતી, લશ્કર હતું, એ લશ્કરમાં જે છે જિન હતા, ઇન્સાનો હતા, જાનવરો હતા જે સુલેમાનની મદદ કરતા, સુલેમાનની મદદ કરતા. આપણે ત્યાં મોટા એક આલિમે દીન થયા છે જેને લખ્યું છે કે ઈ ઝાફર જિન જે કરબલામાં મૌલા હુસૈનની મદદ માટે આવ્યા હતા અને એને મદદનો મોકો મળ્યો નહીં, હજી સુધી એ જીન જે છે એ જીવતા છે. લીડર હતા, સરદાર હતા જિન્નાતના, ઝાફર નામ હતું એનું. ઝાફર જીન જે છે હજી સુધી જીવતા છે. અને પછી લખે છે જ્યારે ઝાફર જીનને કોઈ મુશ્કિલ આવે છે, કોઈ પ્રોબ્લેમ ફેસ કરે છે, તો એવરી મંડેના મૌલા અબ્બાસ એટલે અબુલ ફઝલ અબ્બાસ પાસે ઇસ્તિગાસો કરે છે, મદદ માંગે છે અને મૌલા અબ્બાસની મદદ એને મળે છે. નહીં, હજી સુધી સમજ્યા નહીં. સુલેમાન નબી જેની પાસે ફઝલ હતું, જિન્નાત એની મદદ કરતા હતા, જેની મદદ જિન્નાત કરે એ સુલેમાન નબી છે, અરે જે જિન્નાતની મદદ કરે એ અબુલ ફઝલ અબ્બાસ છે. અબુલ ફઝલ, અબુલ ફઝલ. મારી પાસે બીજો પણ ટોપિક હતો પણ મેં ચેન્જ કર્યું. શા માટે? કારણ શું છે એનું? ખાસ રાત છે, આઠમી રાત જે મનસૂબ અને રિલેટ છે અબુલ ફઝલ અબ્બાસની સાથે. પછી એમ નહીં કહો કે ક્યાં કિતાબમાં લખ્યું છે આ આઠમી રાત મૌલા અબ્બાસની. બધું શરૂ થઈ ગયું છે. ખબર નથી શિયાઓને શું પ્રોબ્લેમ છે. બધી વસ્તુમાં આપણે કહીએ છીએ કે દૂધમાંથી પૂળા કાઢે, બધી વસ્તુમાં ઓબ્જેક્શન, ઓબ્જેક્શન, ઓબ્જેક્શન. આજે જે કોમની હાલત છે, આજે જે કોમ ક્રાઇસિસમાં છે, આજે કોમમાં જે ઈમાન ઘટતું જાય છે, મારા જવાન ભાઈઓ,
બીજા કોઈના દરવાજા ઉપર નહીં જાઓ, બાબુલ હવાઈજના દરવાજા ઉપર આવો. અબ્બાસ બાબુલ હવાઈજ છે. મુશ્કેલાતથી કોઈ બચાવનાર હોય, મુશ્કેલાતને કોઈ દૂર કરનાર હોય, હાજતોને કોઈ પૂરી કરનાર હોય તો એ અબુલ ફઝલ અબ્બાસ છે, બાબુલ હવાઈજ. એમાં પછી શંકા ન હોવી જોઈએ. પછી માણસો સવાલ કરે, એ મૌલાના મૌલા અબ્બાસ પાસે ડાયરેક્ટ માંગવું જોઈએ કે નહીં? જોયું ને કેવું ફરી ફરીને વાત કરે આમ. તમે કહો છો માંગવું તો જોઈએ, પણ ડાયરેક્ટ માંગવું જોઈએ કે નહીં? બેશક, વિધાઉટ એની ડાઉટ ડાયરેક્ટ માંગો. શા માટે? મૌલા અબ્બાસ જીવતા છે, ડાયરેક્ટ માંગો ભાઈ. હું તમારી પાસે, ચલો એક સારો એક્ઝામ્પલ તમને દઉં. આપણે ઓફિસમાં છીએ, આપણે શોપમાં છીએ, આપણી ફેક્ટરીમાં છીએ, ભૂખ લાગી છે, 12 વાગવાની તૈયારીમાં છે કે બસ હવે નમાઝ પડવા જવાનું છે, અને કંઈક સારું સારું ખાવાનું મન થાય છે. આપણે ફોન કરીએ, અત્યારે તો બધું ઇઝી છે, તરત વોટ્સઅપ. આજે મને આ ખાવાનું મન થાય છે, આ બનાવજો ને. રાઝિક તો ખુદા છે, ખુદાને ફોન કરો, વાઇફને ફોન નહીં કરો. અને જો ફોન કરવો હોય તો એમ કહો, હું તને વાસ્તો બનાવું છું, તું મને આ પકાવી દે. અરે શરમ નથી આવતી? ખુદાને રાઝિક માંગો છો અને ખાવાનું માંગો છો વાઇફની પાસે. ત્યાં તો નથી કહેતા કે નહીં વસીલાથી માંગવું જોઈએ, ડાયરેક્ટ ન માંગવું જોઈએ. આપણે આપણી જિંદગીમાં એકબીજા પાસે માંગીએ છીએ ને, ઘણું માંગીએ છીએ. જે ન માંગવું જોઈએ એ માંગીએ છીએ આપણે. ત્યારે આપણને જે છે ખુદા યાદ નથી આવતો, ત્યારે આપણને શિર્ક યાદ નથી આવતું, ત્યારે આપણને બિદત યાદ નથી આવતું. આ બાબુલ હવાઈજની વાત હોય ત્યારે બસ. આપણે જો એકબીજાથી ડાયરેક્ટ માંગી શકતા હોય તો બાબુલ હવાઈજ પાસે 100% ડાયરેક્ટ માંગી શકીએ, 100%. શંકા નહીં કરો, શંકા, ડોન્ટ ડાઉટ. જો ડાઉટ થશે જિંદગી બરબાદ થઈ જશે. ડાઉટ નહીં, માંગો. અબુલ ફઝલ, અબુલ ફઝલ, 26મી હિજરી, 4 શાબાન, મૌલા મસ્જિદમાં હતા. મૌલા મસ્જિદમાં હતા, જનાબે ફિદ્દા દોડતા દોડતા આવ્યા. મૌલાને કહે છે, હનીયન લકયા અમીર અલ મુમિનીન, જા અલ્લાઝી કુન્ત તંતઝિરુ. એ મૌલા અમીર મુમિનીન, મુબારક મુબારક, તમારા ઘરમાં ઈ બાળક આવ્યો છે, ઈ બેબીનો જન્મ થયો છે જેની વાટ તમે જોતા હતા. તમે સાંભળ્યું નહીં શું કીધું? મુબારક, તમારા ઘરમાં ઈ બાળક આવ્યો છે જેની વાટ તમે જોતા હતા. અબુલ ફઝલને ઓળખો શું છે? અલીની જાત ઈ જાત છે જેની આવવાની વાટ રસૂલુલ્લાહ જોતા હતા. અબ્બાસ ઈ જાત છે જેની વાટ અલી જોતા હતા. ચમન ચમન, ગલી ગલી, શહર શહર, ગલી ગલી, નારે હૈદરી. ઘરે આવ્યા, ઘરે આવ્યા, હાથો ઉપર મૌલા અબ્બાસને ઝૈનબે કુબરા આપે છે. એવો જ મંઝર છે જે 13th રજબમાં મક્કામાં હતો. રસૂલુલ્લાહના હાથ ઉપર અલી છે, આજે અલીના હાથ ઉપર અબ્બાસ છે.
જનાબે ઝૈનબ કહે છે, મારા ફાધર, મારા બાબા જે છે મારા ભાઈને જોવે છે, મારા ભાઈને એક વખત જોવે છે, ખુશ થાય છે. અને પછી કહે છે, મને જેવો ફરજન જોતો હતો એવો જ છે. તમને ખબર છે, અલીને કોઈ વાત ખુશ કરે નહીં. અલી ઇન્સાનનું નામ છે કે અલી કોઈ દિવસ તમન્ના પણ નથી કરી. અલીએ કોઈ દિવસ કોઈ વસ્તુની તમન્ના નથી કરી કે મને આ જોવે ને મને આ જોવે ને મને આ જોવે. અલીએ દુનિયા પણ માંગી નહીં અને અલીએ જન્નત પણ માંગી નહીં. અલી દુનિયા શા માટે માંગે? કેમ કે અલીએ તો દુનિયાને તલાક આપી દીધી હતી. જન્નત શા માટે માંગે? એના ફરજંદો જવાના અને જન્નતના સરદાર છે. જે અલીએ કોઈ વસ્તુ ખુદા પાસે ન માંગી, એ અલીએ માંગ્યું તો અબ્બાસને માંગ્યા. અલીના દિલમાં જે તમન્ના છે, એ તમન્નાનું નામ અબ્બાસ છે. ફરજંદને જોવે છે, જોઈને પછી અમર લિસાનહુ ઐનૈહી વ ઉઝનૈહી વ શફતૈહી. પછી મૌલાએ જબાન બારે કાઢી, જબાન કાંઢીને મૌલા અબ્બાસની આંખોને બોસો આપે છે, કિસ કરે છે. પછી કાનને કિસ કરે છે જબાનથી, પછી હોઠોને કિસ કરે છે. ઝૈનબે કુબરા જોવે છે, જોવે છે. એ બાબા, આ કેવી મોહબ્બત! આંખને ચૂમો છો, કાનને ચૂમો છો, હોઠને ચૂમો છો. તો આપે ફરમાયું, બેટી ઝૈનબ, હું આંખની અબ્બાસની આંખને ચૂમું છું. લે યરલ હક વયસ્મ અલ હક વયંતિક અલ હક. હું અબ્બાસની આંખને ચૂમું છું જેવી જેથી જિંદગીમાં એ હક જોવે. કાનને ચૂમું છું જેથી હક સાંભળે. હોઠોને ચૂમું છું જેથી હક બોલે. હવેથી અબ્બાસ જે જોશે એ હક હશે, જે સાંભળશે એ હક હશે, જે બોલશે એ હક હશે. ઉમ્મુલ બનીન આવી ગયા, ફાતેમા કલાબિયા, જનાબે ઉમ્મુલ બનીન આવ્યા, આંખોમાં આંસુ છે. મૌલા કહે છે કે ઉમ્મુલ બનીન, શા માટે રોવો છો? અલ્લાહે જે છે તમને ફરજંદ આપ્યો છે, જેવો મને જોતો હતો એવો આપ્યો છે. તો કે મૌલા, હું શું કરું? આ બાળક જે છે જન્મ્યો છે, હજી સુધી આંખ નથી ખોલી, હજી સુધી આંખ નથી ખોલી. મૌલાની આ સામે 13th રજબ છે. હું પણ આવ્યો તો મેં આંખ નહોતી ખોલી. જ્યાં સુધી રસૂલુલ્લાહના હાથ ઉપર ના આવ્યો, પહેલી ઝિયારત જે છે મેં જમાનાના મોહમ્મદની કરી હતી. મૌલા હુસૈન આવ્યા, એ બાબા મારા ભાઈને મને આપો. હુસૈનના હાથો ઉપર અબ્બાસ છે અને આંખ ખોલી. આંખ જ્યારે ખોલે છે તો જનાબે ઝૈનબ કહે છે, અમારા ઘરમાં જે પણ બાળકનું જન્મ થયું છે, રસૂલુલ્લાહ એનું નામ રાખ્યું છે. અલ્લાહના રસૂલ તો છે નહીં. તો કે એ બેટી, અલ્લાહના રસૂલ નથી, હું રસૂલથી છું, રસૂલ મારાથી છે. જે પણ હું કરું છું એનો મતલબ એ છે કે રસૂલ છે. જે હું કહું છું એનો મતલબ છે કે રસૂલ કહે છે. તો કે બાબા, એનું નામ તમે નહીં રાખતા? નામ તો મારી માં ફાતિમા રાખીને ગયા છે. મારી માએ મારા ભાઈનું નામ અબ્બાસ રાખ્યું છે, નામ નહીં રાખતા. તો કે જો ફાતિમાએ અબ્બાસ નામ રાખ્યું હોય તો હું એનું નામ અબુલ ફઝલ રાખું છું. અબુલ ફઝલ, હવે દુનિયાના જેટલા પણ ખુદાના ફેવર છે,
લોકોને જે ખુદાના ફેવર મળશે, ગ્રેસ મળશે, મહેરબાની મળશે, એ તમામની તમામ વસ્તુઓ અબ્બાસના વસીલાથી મળશે, અબ્બાસના વસીલાથી. અમારે ત્યાં એક બહુ મહાન આલિમ દીન, હમણાંની વાત છે, સાવ હમણાંની જ છે, તમને પણ યાદ હશે. એમનું નામ હતું આયતુલ્લાહ ઉઝમા ફાઝિલ લનકરાની રહમતુલ્લાહ અલેહ. બહુ મશહૂર આલિમ દીન હતા, મુશ્તહિદ હતા, બહુ મોટા કુમ્મા હતા, દરસે ખારિજ, અને એની બહુ તકલીફ થતી ફાઝિલ લનકરાની. ફાઝિલ લનકરાનીને અમુક લોકોએ સવાલ પૂછ્યો કે આગા અમારે ત્યાં એક દુઆ છે, એના બારામાં છે કે 133 વખત 133 ટાઈમ્સ કે હઝરત અબ્બાસના જે આદત છે, હઝરત અબ્બાસના જે આદત છે એ છે 133 વખત જે છે એ દુઆ પડો તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા મૌલા અબ્બાસના ઝરીએ અને વસીલેથી તમારી દુઆને અને હાજતને કબૂલ કરશે. યા કાશિફલ કર્બ અન વજહિલ હુસૈન, મશહૂર છે તો. એ હુસૈનની તકલીફને દૂર કરનાર મૌલા અબ્બાસને, એ હુસૈન અલૈહિ સલાતુ વસલામની તકલીફને દૂર કરનાર, ઇકશિફ કર્બી બેહક્કે અખીકલ હુસૈન, મારી તકલીફને દૂર કરો, તમને તમારા ભાઈ હુસૈન અલૈહી સલાતુ વસલામનો વાસ્તો. આજે અમારે ત્યાં છે એ પડવું કેમ છે? બરાબર છે, પડવું જોઈએ, તકલીફ હોય. ઘણા માણસો એમ કે છે તમને મુશ્કેલમાં હો તો અલ્લાહ અલ્લાહ કરો, અલ્લાહ અલ્લાહ કરો. એટલે શું ભાઈ અલ્લાહ અલ્લાહ તમે ક્યાં આવે, ક્યાં નવો ધર્મ તમે શરૂ કરો છો? કોણ અલ્લાહ અલ્લાહના, બધું અલ્લાહ જ છે, બધું અલ્લાહ જ છે ભાઈ, એમાં શું છે? તો એનો મતલબ છે કે બસ ખાલી અલ્લાહનું જ નામ, બીજું કોઈનું નામ નહીં. કુરાનમાં પોતે જે છે અલ્લાહે કીધું છે કે ભાઈ અલ્લાહની સાથે સાથે વલી જે છે અલ્લાહ છે, રસૂલ છે, અને મોમિનીન છે વલી, અઈમ્મા અલૈહિમ સલાતુ વસલામ. તો શું છે એમ એને જવાબ. અને આજે હું પઢું છું, તમને એની વેબસાઇટમાં મળશે. જો હવે તો એ ઓફ થઈ ગયા છે ઘણા વર્ષો, કદાચ એની વેબસાઇટ હશે, તમે સર્ચ કરશો તો મળશે તમને. આગાના વકીલ હતા દુબઈમાં, ફાઝિલ લનકરાની મરહૂમના વકીલ હતા દુબઈમાં, એને જે છે આ દુઆ જે છે એક મોમિનને આપી. એ મોમિન જે છે એ પેરિસથી હતા, ફ્રાન્સના હતા. એની શાદી જે છે એ ક્રિશ્ચિયન ઓરસ સાથે થઈ. દુબઈ આવ્યા, આગાની સાથે, આગાના જે વકીલ જે છે એ દુબઈમાં એની મુલાકાત થઈ. અને આ ભાઈ મોમિન જે છે જે પેરિસના હતા, 20 વર્ષથી પોલિયોની બીમારીમાં હતા. 20 વર્ષથી 20 વર્ષથી પોલિયોની બીમારીમાં ક્રચિસ જે છે લઈને ચાલતા, બે ક્રચિસ, અને એમાં પણ બહુ મુશ્કેલ થતી. મજલિસમાં ગયા, મજલિસ પહેલાં જે છે આગાની સાથે એના વકીલની સાથે મુલાકાત થઈ ત્યાં, અને એને જે છે પોતાની તકલીફ બયાન કરી. એમને કહ્યું કે તમે મજલિસમાં જાઓ છો, આ દુઆ લેતા જાઓ, યા કાશિફલ કર્બ અન વજહિલ હુસૈન અલૈહિસ્સલામ, ઇકશિફ કર્બી બેહક્કે અખીકલ હુસૈન અલૈહિસ્સલામ. 133 વખત પડજો. એ કહે છે કે હું મજલિસમાં ગયો, મૌલા અબ્બાસની મુસીબતનો બયાન હતો, અને એ મુસીબતનું બયાન સાંભળીને મેં આ 133 વખત આ દુઆ પડી. અલ્લાહની બારગામાં બાબુલ હવાઈજ અબુલ ફઝલ અબ્બાસના વસીલાથી દુઆ કરી, અને હજી મજલિસ પૂરી થઈ કે મને એમ લાગ્યું કે મારા પગમાં જે છે સ્ટ્રેન્થ છે. એ તમને મળશે વાક્યો. એ મજલિસમાં આ દુઆ મૌલા અબ્બાસના સદકાથી એના બંને પગ જે છે સાજા થઈ ગયા. હવે એમની વાઇફ જે છે એ બહુ ભણેલી હતી, ક્રિશ્ચન હતી, પોતે જે છે ડૉક્ટર હતી, કે આ તો પોસિબલ છે જ નહીં, કેવી રીતે હોય? એટલે સુધી કે એને દરેક રીતે જે છે ઇન્વેસ્ટિગેટ કર્યું, અને પછી પોતે જે છે એ શિયા મુસલમાન થાય છે, અને પછી કહે છે કે હવે હું મુસલમાન થઈ ગઈ છું તો મારે નામ પણ બદલાવવું છે. તો એને પૂછ્યું કે અબ્બાસ કોણ છે?
તો કે અબ્બાસ જે છે ફાતેમા સલામુલ્લાહ અલયહાના બે ફરજંદ હતા, હસન અને હુસૈન. અબ્બાસની મા જે છે જુદા હતા, પણ ફાતેમા એને ત્રીજા હસન ગણતા હતા કે અબ્બાસ મારો દીકરો છે, ઇઝ માય સન. અમુક લોકોએ લખ્યું છે કે એ મુસલમાન થઈ શિયા થઈ તો એને એનું નામ જે છે મરિયમ રાખ્યું. અમુક કહે છે કે નહીં, એને એનું નામ જે છે ફાતેમા રાખ્યું. આ કોણ છે અમને બાબુલ હવાઈશ તરફ લઈ જવા વાળું? મુશ્તહિદ છે, મુશ્તહિદ જેના બારામાં આજે આપણી કોમમાં ઘણી ખોટી વાતો થાય છે. તકલીદ નહીં કરો, મુશ્તહિદ ખુમ્સ નહીં આપો, ખુમ્સ ખાઈ જાય છે, તકલીદ જેવી કોઈ વસ્તુ નથી. અરે, ભણેલા સમાજમાં, એજ્યુકેટેડ વર્લ્ડમાં આવી બધી ખોટી વાતો? હું તમને એક વાત કહું, હું કોઈનો વકીલ નથી, હું આલે મોહમ્મદનો વકીલ છું, પણ સાચી વાત તમને કહું, ક્યારેક ક્યારેક જે છે હું એવી કડવી વાત કરું કે માણસોને ગળે ઉતરે નહીં, પણ ઉતારજો. જે લોકો મુશ્તહિદના વિરુદ્ધમાં વાત કરે છે એનો એજન્ડા બીજો છે. જે લોકો મુશ્તહિદના વિરુદ્ધમાં વાત કરે છે, તકલીદના વિરુદ્ધમાં વાત કરે છે, ખુમ્સના વિરુદ્ધમાં વાત કરે છે, એ લોકો વસીલાને નથી માનતા, એ લોકો ઝિયારતે આશુરામાં નથી માનતા, એ લોકો હદીસે કિસ્સામાં નથી માનતા, એ લોકો નથી માનતા કે ઈમાને માસૂમ હોવું જોઈએ. હા, હું મેમ્બર ઉપર બેસીને વાત કરું છું, તમને ખોટી વાત નહીં કરું. અમે જો મુશ્તહિદ થી દૂર થઈ ગયા તો એ સમજો કે અમે અહલે બેત થી દૂર થઈ ગયા. એ લોકોની દુકાન છે, એ લોકોની દુકાન ખોલી રાખવી છે, ખુલ્લી રાખવી છે. મુશ્તહિદને નહીં આપો, અમને આપો, ખુમ્સ અમને આપો. અરે ભાઈ, શા માટે તમને આપીએ? તમે કોણ છો? આટલું યાદ રાખજો, મુશ્તહિદને ખુમ્સ આપશો તો એનો ફાયદો તમને એ થશે કે મુશ્તહિદ કદી તમને અહલે બેતથી દૂર નહીં લઈ જાય. હા, એ છે. ભલે પછી આપણે કાંઈ શંકા હોય કે મુશ્તહિદ શું કરે છે ને, હિસાબ કિતાબ નથી આપતા ને, પૈસા આમ છે ને, હા, એવું બધું થઈ ગયું છે. એ તો સિચ્યુએશન જુઓ તો ખરા કે અમારી શિયાની સિચ્યુએશન કેવી છે, અમારી પોઝિશન કેવી છે. અબ્બાસ મોઢું ખોલવું? આયતુલ્લા સિસ્તાનીને આપણે ખુમ્સ મોકલાવીએ છીએ, ખબર નથી ક્યાં જાય છે ને શું કરે છે. અચ્છા, આટલી વખત તમે જે છે ઝિયારત માટે જાઓ છો ભાઈ, નજફમાં જાઓ છો મૌલાની ઝિયારત માટે, તો એક વખત જાઓ તો ખરા કે આયતુલ્લા સિસ્તાની શું કામ કરે છે, એને શું શું પ્રોજેક્ટ છે, એ તો વિઝિટ તો કરો, જુઓ તો ખરો. પછી તમને થશે કે આપણે જે આગા સિસ્તાનીને ખુમ્સ આપીએ છીએ એ તો ડ્રોપ છે ઓશનમાં, કમ્પેર ટુ હિઝ વર્ક જે છે, જોવો તો ખરા. એને હોઝા કેવા કેવા બનાવ્યા છે, મોટા મોટા હોઝા છે, તમે જોવો તો ખરા. માણસો જોતા જ નથી. મારી જેવાની વાત સાંભળી લે બસ, હા સાચું છે, સાચું છે. ઓર્ફનેજ, યતીમો માટે, બેવાઓ માટે શું કામ છે આગાનું, જોવો તો ખરા. હોસ્પિટલ કેટલી સારી સારી બનાવી છે, જોવો તો ખરા. કાંઈ જોવું જ નથી બસ. બાબુલ હવાઇજના દરવાજા ઉપર જો હમને કોઈ બાકી રાખે તો એ બાકી રાખવા વાળાનું નામ મુશ્તહિદ છે. મુશ્તહિદ, મુશ્તહિદ પાસે જે ઈમાન હોય છે આ જમીન ઉપર કોઈનું પણ ઈમાન આટલું નથી હોતું. મુશ્તહિદ ઈમાનમાં મક્કમ હોય છે. રસૂલુલ્લાહની અઈમાની હદીસ જે છે, આ હદીસ છે બસ, આ દીન છે. કુરાન જે છે આ દીન છે. અમને તો શંકા થાય, અમે કોઈ હદીસ સાંભળીએ તરત ઊંચા નીચા થઈએ, આ ઓથેન્ટિક છે કે નથી ઓથેન્ટિક, આ ઓથેન્ટિક છે, આ ઓથેન્ટિક છે, આ અને જે પડો એ બધું આ ઓથેન્ટિક નથી. અરે ભાઈ, તમે ઓથેન્ટિક છો કે નહીં પહેલા? બધું અનઓથેન્ટિક છે, બધું. અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ જે અમને રાહે હક ઉપર બાકી રાખવા માટે ગઈબતે કુબરાના જમાનામાં મુશ્તહિદ રાખ્યા છે. મુશ્તહિદ, તકલીદ કરો, માલે ઇમામ એને આપો, પોતે નહીં ખાઈ જાઓ, લુટેરાને નહીં આપો, ડાકુઓને નહીં આપો, તમને અહલે બેતથી દૂર લઈ જશે, દૂર.
અમારે ત્યાં એક મોટા આલિમ હતા, જે હું આ પઢું છું એની કિતાબ છે, એક એનું નામ હતું અલ્લામા સૈયદ અસદ રિઝા હાશમી. બહુ ફાઇન રાઇટર હતા, ઘણી બધી કિતાબો લખી છે. એની એક કિતાબ છે અસરારુલ અબ્બાસિયા. સાંભળજો, આલિમ શું હોય છે? ભણેલો, જેની પાસે ઈમાન હોય છે, એ કેવી રીતે અહલે બૈતને જોવે છે, એ કેવી રીતે અબાબુલ હવાઇજ અબુલ ફઝલ અબ્બાસને જોવે છે, કેવી રીતે જોવે છે, એની નજર શું હોય છે? એ કિતાબ જ્યારે એની કિતાબ લખી તો એ કિતાબમાં એને ઇન્ટ્રોડક્શન લખ્યું. ઇન્ટ્રોડક્શન એને શરૂ કર્યું અબ્બાસ. શું કર્યું? અબ્બાસ. એ કહે છે કે અબ્બાસમાં ચાર જે છે લેટર્સ છે અરબીકના, આઈન બા અલિફ સીન. એને લખ્યું કે આ એન એટલે શું, બા એટલે શું, અલિફ એટલે શું, સીન એટલે શું. એ કહે છે બિલ આઈન, મારા અબ્બાસ બારામાં કહે છે બિલ આઈન આલીમુમ બિલ મુલિમ્માતી વલ અદવા વબિલ બા. પછી કહે છે વબિલ બા, બા જે છે શું છે? મૌલા અબ્બાસના નામમાં એ શું કરે છે? વબિલ બા બસીરુન બિલ હલ્લી વશિફા. મુશ્તહિદથી દૂર નહીં થઈએ આપણે, આલિમથી નહીં. આલિમ જે છે મૌલા અબ્બાસની સાચી મારેફત આપશે, સાચી મારેફત. બીજા જે વાત કરવાવાળા જે છે એ લોકો તો મિસગાઈડ કરશે અને કરે જ છે. બિલ આઈની આલિમુમ બિલ મુલિમ્માતી વલ અદવા વબિલ બા બસીરુમ બિલ હલ્લી વશિફા વબિલ અલિફ. સુબહાનલ્લાહ. વબિલ અલિફ, અબ્બાસના નામમાં જે અલિફ છે એ રિપ્રેઝેન્ટ શું કરે છે, એનો મતલબ શું છે? વબિલ અલિફ આમિરુમ બિકદા. વસીન સિરુલ મુર્તદા. એ કહે છે મારા ભાઈઓ, જેને તમે અબ્બાસ, દુનિયા અબ્બાસ કહે છે, એના નામ ઉપર તમે પોન્ડર કરો. અબ્બાસ એટલે શું? એક એક વર્ડ. એ કહે છે કે આઈન એટલે અબ્બાસ આલિમ છે. આલિમ, આલિમ નહીં, આલિમનો મતલબ હોય છે એને ખબર છે. હી ઇઝ લર્નેડ, હી નો થિંગ્સ, નોટ ઓલ થિંગ્સ, બધી નહીં. આલિમ જે છે એને અરબીમાં કહેવાય છે જે બહુ વધારે જાણતો હોય. એ કહે છે કે અબ્બાસ જે છે આલિમ છે. કઈ વાતના? બિલ મુલિમ્માત. મુલિમ્માત અરબીમાં કહે છે મુશ્કિલ, હાર્ડશિપ, પ્રોબ્લેમ, ડિફિકલ્ટીઝ. વલ અદવા, અદવા એટલે બીમારીઓ. એ કહે છે જેને તમે બાબુલ હવાઇજ અબ્બાસ કહો છો, એની ઐન જે છે એનો મતલબ એ છે કે અબ્બાસ આલિમ છે. તમારી પાસે મુશ્કિલ આવે, તમારી પાસે બીમારી આવે, એની પહેલા અબ્બાસ મુશ્કિલને પણ જાણે છે અને બીમારીને પણ જાણે છે. ખાલી બીમારને નહીં, બીમારીને પણ જાણે છે અને મુશ્કિલને પણ જાણે છે. વબિલ બા બસીરુન. અને બા જે છે એનો મતલબ એ છે કે અબ્બાસ બસીર છે. બસીર એટલે શું છે? જે ફક્ત આંખથી જોવે એને બસીર નથી કહેતા. આંખથી આ જ વસ્તુ દેખાય છે, જે દિલની આંખોથી જોતો હોય કે આ વોલની પાછળ શું છે, લંડનમાં શું છે, અમેરિકામાં શું છે, બેઠો હોય એક જગ્યા ઉપર, પૂરી દુનિયા ઉપર નજર હોય એને કહેવાય છે બસીર.
અબ્બાસની બાનો મતલબ છે અબ્બાસ બસીર છે, બધી વસ્તુ જાણે છે, અપેરન્ટ હોય કે હિડન હોય, હલ્લી વ શિફા કે મુશ્કેલનો હલ શું છે અને શિફા શું છે. કેમ ન હોય, કેમ ન હોય, શેર કા બચ્ચા ભી શેર હોતા હૈ, શેર કા બચ્ચા ભી શેર હોતા હૈ. શા માટે, કેમ કે મુશ્કિલ કુશાનો ફરજન મુશ્કિલ કુશા નહીં હોય તો કોણ હોશે? અલી મુશ્કિલ કુશા, અબ્બાસ પણ મુશ્કિલ કુશા. ઉર્દુ થોડીક સમજણ પડે છે ને જો બોલું તો. ઈસા નથે અલ્લાહ કે, મરિયમ કે પિસર થે. હઝરત ઈસા હી વોઝ નોટ સન ઓફ ગોડ, હી વોઝ સન ઓફ મેરી, જનાબે મરિયમ. મૌલા અલી કે બારે મેં ક્યા હૈ, અલી કે ફઝાઇલ, અલી કે મેરિટ્સ, અલી કી જિંદગી જબ લોગો ને દેખી, વો કહે છે જ્યારે માણસો એ જોઈ તો માણસો અલી ને ખુદા માનવા લાગ્યા. ખુદા કે અલી ખુદા છે, ખોટું માન્યું એ લોકોએ, ખોટું, સાચું નથી, ખોટું છે. અલી જે છે અલ્લાહના બંદા છે, અલ્લાહની મખલૂક છે. પણ ઘણા માણસો એવા અત્યારે પણ છે અને હતા કે જે અલીને ખુદા કહેતા હતા. તો એ કહે છે ઈસા નથે અલ્લાહ કે, મરિયમ કે પિસર થે, અબ્બાસ તો બેટા હૈ નુસૈરી કે ખુદા કા, અબ્બાસ તો બેટા હૈ નુસૈરી કે ખુદા કા. એ કહે છે વબિલબા બસીરુન બિલ હલ્લી વશિફા. પછી કહે છે અલિફ વબિલ અલિફ આમિરુમ બિકદા. અબ્બાસ ના નામમાં જે અલિફ છે, અબ્બાસ આમિર છે કદાના. આમિર એટલે હુકમ દેવા વાળા, કમાન કરવા વાળા. અરબીકમાં બે શબ્દો હોય છે, એક હોય છે કદર, એક હોય છે કદા. મલિસના સદકામાં આટલી બધી થોડી તમને ખબર પડતી હશે ને, મને ખબર છે કદર અને કદા. કદર જેમાં કન્ડિશનલ હોય, અલ્લાહે જે ડિક્રી કરી છે, અલ્લાહે જે ડિસાઈડ કર્યું છે, કદર એને કહે છે કે એમાં ચેન્જીસ થઈ શકે છે. હું સદકો આપું બલા જે છે દૂર થઈ જશે. અલ્લાહે ડિક્રી તો કરી છે પણ કન્ડિશનલ છે. કદા અલ્લાહની એ ડિક્રીનું નામ છે કે જેમાં કોઈ ચેન્જીસ નથી થઈ શકતી, બસ એમાં કોઈ ચેન્જીસ નહીં. કદરમાં થઈ શકે છે, સદકા થકી, આમાલ થકી, નેકી થકી બધું થઈ શકે છે કદરમાં, પણ કદામાં નહીં. કદા જે છે અલ્લાહ જે ફેસલો કરે છે બસ એ ફાઇનલ હોય છે. એ કહે છે કે અબ્બાસના નામમાં જે અલિફ છે, એ અલિફ છે કે અબ્બાસ જે છે આમિરુમ બિલ કદા, એટલે પછી મોતને કદા કહેવાય છે. અલ્લાહના અબ્બાસ જે છે એ મોતને પણ હુકમ આપે છે કે હમણાં નહીં આવતી. અબ્બાસ આમિર છે બિલ કદા, વસીન સિરુલ મુર્તબા. અને અબ્બાસના નામમાં જે સીન છે એનો મતલબ એ છે કે અબ્બાસ અલી એ મુર્તબાના સિક્રેટ છે, રાજ છે. એક દિવસ રસૂલુલ્લાહ મૌલાને જોઈને ફરમાયું છે યા અલી અંત સિરુલ્લાહ ફિલ આલમીન, એ અલી તમે આલમીનમાં યુનિવર્સમાં ખુદાના રાસ છો. અલી આલમીનમાં ખુદાના રાસ છે, અબ્બાસ અલીના રાસ છે. તો જ્યારે એ કિતાબ લખતા હતા તો એક પોઈટ જે છે એ આવ્યો, આગાને સલામ કરીને પછી આગા કહે છે બેસો બેસો. તો એ આગાને કહે છે કે તમે શું લખો છો? તો કે હું કિતાબ લખું છું. તો કે સબ્જેક્ટ શું છે? તો કે મૌલા અબ્બાસના બારામાં છે. તો કે કિતાબનું નામ શું છે? તો કે અસરારુલ અબ્બાસિયા, સિક્રેટ્સ ઓફ અબ્બાસ. બહુ વન્ડરફુલ બુક છે, અરબિકમાં છે, વન્ડરફુલ છે. તો કે અત્યારે શું લખો છો? હમણાં ના, એટ ધ મોમેન્ટ તમે શું લખો છો? તો કે એટ ધ મોમેન્ટ જે છે અબ્બાસનું નામ જે છે એના બારામાં હું લખું છું. તો કે શું? તો કે બિલ આઈન,
અલીમુમ બિલ મુલિમાતી વલ અદવા વબિલબા બસીરુન બિલ હલ્લી વશ્ફા વબિલઅલિફ આમિરુમ બિકદા વબિસ્સીન સિરુલ મુર્તદા. મે આલે ક્યું છે તો કે સુબહાન અલ્લાહ, વોટ એ નાઇસ એક્સપ્લેનેશન. તમારું ઈમાન આટલું છે, તમે અબ્બાસને આ નજરથી જોવો છો. માણસો જે છે અબ્બાસથી હવે દૂર નહીં જાય. પણ એક મારી રિક્વેસ્ટ છે, હું શાયર છું, પોએટ છું, મને પણ જોવે છે કે હું શાયરી તમને સંભળાવું. મારી તો કે હા, તો કે તમે આ લખ્યું છે, મેં જુદું લખ્યું છે, મેં જે છે એ જુદું લખ્યું છે. તો કે શું તમે લખ્યું છે? તો કે મેં લખ્યું છે અબ્બાસમાં જે ઐન છે, બિલ ઐન અક્સુલ મુર્તફા, બિલ ઐન અક્સુલ મુર્તફા વ બિલ બા કુરઆનુલ વફા. જે સમજે એ સમજે, બસ હવે પછી વધારે એક્સપ્લેન બધો ટાઈમ નહીં હોય મારી પાસે. બિલ ઐન અક્સુલ મુર્તદા વ બિલ બા કુરઆનુલ વફા વ હુવલ અલિફ અમનુલ હરમ વ સીન સિરુલ કિબરિયા. અબ્બાસના નામમાં જે ઐન છે એનો મતલબ છે કે અબ્બાસ અલીનો રિફ્લેક્શન છે. હવે તમે મુતવજ્જો તો જુમલો કહો, અલી એટલે કોણ? જેની આંખ ઐનુલ્લાહ, જેના હાથ યદુલ્લાહ, જેની જબાન લિસાનુલ્લાહ, જેનો ચહેરો વજહુલ્લાહ. અબ્બાસ એનો રિફ્લેક્શન છે. જે મેરિટ્સ અને ખસલતો અલીની જાતમાં છે એ બધી જોવા મળે છે અબુલ ફઝલ અબ્બાસની જાતમાં. વબિલબા કુરઆનુલ વફા, એ કહે છે કે કુરાન શરૂ થાય છે બાથી. બિસ્મિલ્લાહ રહેમાન રહીમ, ધ ફર્સ્ટ લેટર ઓફ ધ કુરાન ઇઝ બા. કુરાન શરૂ થાય છે બાથી અને ખતમ થાય છે સીન ઉપર, યાદ છે ને? બાથી કુરાન શરૂ થાય છે, સીન ઉપર કુરાન ખતમ થાય છે. તો કે અબ્બાસના નામમાં જે બા છે એ બા જે છે કુરાને વફા છે. અબ્બાસના નામમાં પણ, અબ્બાસનું નામ પણ સીન ઉપર ખતમ થાય છે. આ કુરાન હિદાયતની કિતાબ છે, આ કુરાન વફાનો કુરાન છે. વહુવલ અલિફ અમનુલ હરમ, અબ્બાસના નામમાં જે અલિફ છે, કેમ કે અબ્બાસ સિક્યુરિટી છે હરમે રસૂલની. અબ્બાસના નામમાં જે સીન છે, અબ્બાસ ફક્ત સિરુલ મુર્તદા નથી, સિરુલ કિબરિયા, ખુદાના રાજોમાંથી એક રાજનું નામ અબ્બાસ છે. આગાને બહુ મજા આવી કે વોટ એ નાઇસ પોએટ્રી, વોટ એ નાઇસ એક્સપ્લેનેશન. અને પછી એને લખી કિતાબમાં એ પણ લખ્યું છે ને કે આ જે છે ફલાણા પોએટની જે છે આ પોએટ્રી છે. અને પછી એને એક વાત લખી, એને કહે છે એને કે તે જે કીધું છે કે બા અબ્બાસમાં જે છે એનો મતલબ છે બિલ બા કુરઆન અલ વફા. બા જે છે એ કુરાન વફા છે, અબ્બાસ વફાનો કુરાન છે. પછી કહે છે ઇન્નલ મુસહફ અઅની અલ કુરઆન અલ હિદાયા તલાહુ અમીરુલ મુમિનીન કબલ નુઝુલે. અલ્લાહ તરફથી જે કિતાબ નાઝિલ થઈ એ કુરાન છે. અબ્બાસના રૂપમાં જે હસ્તી દુનિયામાં આવી એ પણ કુરાન છે. પણ ફર્ક છે, ફર્ક. કુરાન એ અલ્લાહની કિતાબ છે જેની અલીએ તિલાવત કરી નાઝિલ થવા પહેલા. મૌલાએ કુરાનની તિલાવત કરી ને 13મી રજબના, કુરાન નાઝિલ નહોતું થયું. કુરાન તો 10 વર્ષ પછી નાઝિલ થયું છે.
કુરાન જે અલ્લાહની હિદાયતની કિતાબ છે, આની કિતાબ અલ હિદાયા તલાહુ અમીરુલ મુમિનીન કબલ નુઝુલે, અમીરુલ મુમિનીને એ કિતાબની તિલાવત નુઝુલ થવા પહેલા, એના નાઝિલ થવા પહેલા કરી છે. અને અબ્બાસ જે કુરાનુલ વફા છે, તતલુહુ બિન્તુ રસૂલ સકલૈન કબલ નુઝુલે, અબ્બાસ વફાનું એ કુરાન છે જેની તિલાવત ફાતમતુ ઝહરાએ દુનિયામાં આવવા પહેલા કરી છે. એ કુરાનને નુઝુલ પહેલા અલી પડે છે, એ કુરાનને નુઝુલ પહેલા ફાતિમા પડે છે. અબ્બાસ બાબુલ હવાઇજ છે. આજની રાત મૌલાથી માંગતા શરમ નહીં કરતા, નહીં, આપણે હાજતમંદ છીએ. કેટલા એવા સ્ટુડન્ટ છે કે જે એક્ઝામમાં, આજે એ લોકોની એક્ઝામ હતી, બાબુલ હવાઇજના સદકામાં અલ્લાહ તેઓને પોતાના એક્ઝામમાં કામયાબ કરે. જે મોમિનીન અહીંયા હાજર છે, દિલોમાં હાજતો લઈને આવ્યા છે, મૌલા અબ્બાસ તમે બાબુલ હવાઇજ છો, તમામ મોમિનીન અને મોમિનાતની હાજાત સકીના બિન્તુલ હુસૈનના સદકામાં કબૂલ કરો. બાબુલ હવાઇજનો મતલબ શું થાય છે? હાજતોનો દરવાજો, હાજતોનો દરવાજો. હવે શા માટે મૌલા અબ્બાસને આ કહેવાય છે, એનું શું છે, એ તો મેં આટલું બધું કહે મને બહુ કિતાબોમાં બહુ મળ્યું નથી, પણ જે ઓલમાએ લખ્યું છે એ હું તમને સંભળાવું. શા માટે અબ્બાસને બાબુલ હવાઇજ કહેવાય છે? કેમ કે અમુક હાજતો અબ્બાસના દિલમાં હતી, જે અબ્બાસની હાજતો પૂરી ન થઈ. એક અબ્બાસની હાજત હતી કે સકીનાના હોઠો સુધી પાણી પહોંચાડું. હું સકીનાની પ્યાસને દૂર કરું. કરબલામાં અબ્બાસની હાજત પૂરી ન થઈ. અબ્બાસની બીજી હાજત હતી કે મને કરબલા માટે માંગવામાં આવ્યા છે તો મને કરબલામાં જંગ કરવાની ઇજાજત મળે. અબ્બાસને જિહાદની રજા મળી નહીં, અબ્બાસની હાજત પૂરી ન થઈ. એક ત્રીજી અબ્બાસની હાજત હતી કે હું મારી બહેન ઝૈનબની ચાદરની હિફાજત કરું. અબ્બાસની આ હાજત પણ પૂરી ન થઈ. અલ્લાહે અબ્બાસને બાબુલ હવાઇજ બનાવ્યા. એ અબ્બાસ, આપની હાજતો તો પૂરી ન થઈ, હવે કયામત સુધી મોમિનોની હાજત આપથી પૂરી થશે? કરબલામાં જ્યારે એક એક શહીદ જાતો હતો તો અબ્બાસની એક જ વાત હતી, મૌલા મને પણ મક્તલમાં જવા દો. ત્યારે મૌલા કહેતા હતા, અબ્બાસ તમે તો મારી ફોજના આલમદાર છો. અસરનો ટાઈમ જ્યારે નજદીક આવ્યો, બધા શહીદ થઈ ગયા, મૌલા અબ્બાસ હાથોને જોડીને આવ્યા, એ આકા મને જિહાદની રજા આપો. ત્યારે મૌલા કહે છે, અબ્બાસ તમે તો મારી ફોજના આલમદાર છો. ત્યારે રડીને કહે છે, આકા હવે એ ફોજ ક્યાં બાકી રહી? એ આખા બસ આ વાત કરતા હતા, આટલામાં સકીના આવ્યા. એ ચચા અબ્બાસ, એ ચચા અબ્બાસ અમને પ્યાસ મારી નાખશે. બસ બાવલા હુસૈન આ સાંભળીને કે છે, ભાઈ અબ્બાસ જાઓ, પહેલા સકીના માટે પાણીની સબીલ કરો. મશ્ક લઈને આવ્યા, અબ્બાસે અલમમાં મશ્ક બાંધી અને રુખસત માટે આવ્યા. મૌલા કહે છે, એ અબ્બાસ ખેમામાં ઝૈનબ તમારી રાહ જોઈ રહ્યા છે.
જાઓ બીબીઓને ખુદા હાફિઝ કરો. મોલા અબ્બાસ ખેમામાં આવ્યા, હું જાઉં છું ખુદા હાફિઝ, હું જાઉં છું ખુદા હાફિઝ. તમને ખબર છે જનાબે અબ્બાસ અને જનાબે ઝૈનબમાં શું રિશ્તો હતો? ખાલી ભાઈ બહેનનો રિશ્તો નહીં, જેવી રીતે અલી અકબરને ઝૈનબે કુબરા મોટા કર્યા છે, એવી જ રીતે અબ્બાસને પણ મોટા કર્યા છે. ખેમાના દરવાજા ઉપર ઝૈનબ ઊભા છે, આંખોમાંથી આંસુ ટપકી રહ્યા છે. અબ્બાસની નજર પડી, એ બહેન હું જીવતો છું ને તમે રોવો છો? તો કે ભાઈ મને એક વાત યાદ આવી, હું જ્યારે કુફામાં હતી બાબાની પાસે બેઠી હતી, બાબા મારા સરને ચૂમવા લાગ્યા, મારા બાજુઓને ચૂમીને રોવા લાગ્યા. મેં કીધું બાબા શા માટે રોવો છો? તો કે ઝૈનબ આજે તમે કુફાની શહઝાદી છો, મારી નજર જોવે છે તમને કુફામાં કેદી બનાવીને લાવવા. ઝૈનબ વાયદો કરો તમે સબર કરશો, બદ્દુઆ નહીં કરો. તો કે બાબા હું ઇસ્લામ માટે આ કુરબાની આપવા માટે તૈયાર છું મારી ચાદરની. બાબાએ મને કહ્યું હતું એ યકીન તો હતું, પણ જ્યારે હું તમને જોતી હતી તો બસ એક જ ખ્યાલ આવતો, જેનો અબ્બાસ જેવો ભાઈ હોય એની ચાદર કોણ છીની શકે, એના હાથોમાં રસ્સી કોણ બાંધી. અબ્બાસ ખુદા હાફિઝ. હવે એ સમય નજદીક આવી ગયો છે, જાઓ અબ્બાસ જાઓ. ખેમાની બારે આવ્યા, ઘોડા ઉપર સવાર થઈને મેદાનમાં જિહાદ કરતા કરતા નહેરે ફુરાત ઉપર અબ્બાસ પહોંચી ગયા. પ્યાસા અબ્બાસ નહેરે ફુરાતનું પાણી હાથમાં લે છે, તરત ફેંકી દે છે. એ માલા તમે પાણી કેમ નથી પીતા? તરત ખેમાનો રૂખ કરે છે, હાય મારી સકીના પ્યાસી છે, મારા મોલા હુસૈન પ્યાસા છે. મશ્ક પાણીની ભરે છે. ઉમરે સાદ કહે છે જો પાણી હુસૈનના ખેમામાં ન પહોંચવું જોઈએ, 30,000 તીર ચલાવવા વાળા ફોજીઓ અબ્બાસને ઘેરી લે છે. અબ્બાસ ખેમા તરફ, દિલમાં એક જ દુઆ છે, અલ્લાહ આ પાણી ખેમા સુધી પહોંચી જાય. રુખેમા તરફ છે, એક ઝાલિમ વાર કરે છે. અબ્બાસ નો જમણો હાથ કપાઈ ગયો, અલમ ડાબા હાથમાં લે છે. બીજો ઝાલિમ વાર કરે છે, ડાબો હાથ પણ કપાઈ ગયો. અબ્બાસે અલમને પોતાના ફેસથી સંભાળ, દાંતોથી પકડે છે, ખેમા તરફ જાય છે, કહેતા જાય છે સકીના હું આવું છું, સકીના હું આવું છું. એક વખત એક ઝાલિમ મશકે સકીના ઉપર તીર બાર પાણી. અબ્બાસની આસ તૂટી ગઈ, ઘોડાનો રોખ ખેમાથી બીજી તરફ કરે છે. એ અલ્લાહ મને ખેમા સુધી નહીં પહોંચાડતો. આવાજ આપી, એક ઝાલિમ અબ્બાસના સર ઉપર ગુર્જ મારે છે, સર ફાટી ગયું. જમીન ઉપર આવ્યા, જમીન ઉપર આવ્યા. કાયનાતમાં બે હસ્તીઓ એવી છે જેને સરને ફાડવામાં આવ્યું, એક મસ્જિદે કુફામાં અલીનું સર અને કરબલામાં અબ્બાસનું. પણ બંનેમાં ફરક છે, અલીનું સર જ્યારે ફાટ્યું અલીના હાથ મોજૂદ હતા, અબ્બાસના હાથ ન હતા. એ આખા ગુલામના સલામ કબૂલ કરો. થોડીક વાર તમને ઝહેમત આપવા માંગુ છું, થોડુંક મસાઈ પડવા ચાહું છું. એ આખા ગુલામના સલામ કબૂલ કરો. મૌલા અબ્બાસની આવાજ સાંભળીને કમર ઉપર મૌલાએ હાથ રાખ્યો, અલાન ઇનકસર બહરી. વકલત ફીલ હતી, એ ભાઈ અબ્બાસ મારી કમર તૂટી ગઈ,
મૌલા મૌલા હુસૈન એક ભાઈ હતા, એમનું નામ હસન મુજ્તબા હતું. એમની જ્યારે શહાદત થઈ, કિતાબોમાં રિવાયત છે, મૌલા બકીમાં દફન કરવા માટે લઈ ગયા. કબરમાં જ્યારે હસન મુજ્તબાને સૂર આવે છે ત્યારે મૌલા હુસૈને મરસીયો પડ્યો છે, જે હજી સુધી આપણી કિતાબોમાં છે. એમાં કહે છે, એ ભાઈ અત્ય બોરાસી આમ, એ ભાઈ તમને લાગે છે કે તમારા જવા પછી હવે હું માથામાં તેલ નાખીશ, એવું નહીં કરું. તમને ખબર છે તમારા જવા પછી હું ખુશ થાય, હવે હું કદી. એ ભાઈ અદમુ તવીલ, હવે બસ ફક્ત તમારા માટે રોવાનો છું, કેમકે તમારી કબર અહીંયા જ છે. મૌલાએ મરસીયો પડ્યો છે ઇમામે હસન ઉપર, પણ મરસીયામાં એમ નથી કીધું, એ ભાઈ હસન તમારા જવાથી મારી કમર તૂટી ગઈ. શાયદ મૌલા હુસૈને આ મરસીયો કરબલા માટે બાકી રાખ્યો હતો. એ અબ્બાસ, હુસૈન બેસહારા થઈ ગયા. દોડતા દોડતા મખતલમાં આવ્યા, જોયું જવાન ભાઈ 34 વર્ષનો ભાઈ જખમી હાલતમાં આંખથી લોહી નીકળે છે, માથામાંથી લોહી નીકળી રહ્યું છે. અબ્બાસ જમીને કરબલા ઉપર, મૌલા બેસી ગયા. અબ્બાસનું સર આગોશમાં રાખ્યું, મૌલા અબ્બાસ હટાવી લે છે, ફરી રાખે છે. એ ભાઈ એમ નહીં કરો, તમારું સર અહીંયા રહેવા દો. એ અબ્બાસ હું તમને એક વાત કહું, હું જ્યારે મક્તલ તરફ આવતો હતો તો સકીના તમારી રાહ જોતા હતા. ચાલો ભાઈ ચાલો, સકીના તમારી રાહ જોવે છે. કબાકા, હવે મને તમે નહીં લઈ જાઓ, બસ એક મારી તમન્ના છે. હું દુનિયામાં આવ્યો તો તમારા ચહેરાની પહેલી ઝિયારત કરી હતી, હવે દુનિયાથી જાઉં છું તો મારે તમારા ચહેરાની ઝિયારત કરવી છે. પણ શું કરું, એક હાથમાં લોહી છે, એક આંખમાં તીર છે. મૌલા મારી મદદ કરો, તમે મુશ્કેલ કુશા છો. મૌલાએ લોહી સાફ કર્યું. અબ્બાસની નજર હુસૈનના ચહેરા ઉપર. એક વખત મૌલા બદભીડીને કહે છે, એ ભાઈ અબ્બાસ મારી પણ એક તમન્ના છે, હજી સુધી તમે મને આકા કીધા છો, ભાઈ કહીને નથી બોલાવ્યો, મને ભાઈ કહો. અબ્બાસ ભાઈ કહે છે. અબ્બાસ ની રૂહ નીકળી ગઈ, આલમ લઈને ખેમા તરફ ચાલ્યા. સકીનાની નજર આલમ ઉપર પડી. એ બચ્ચાઓ આવો, મારા ચચા આવી રહ્યા છે. અરે જ્યારે આલમ આવ્યું, આલમદાર ન હતા. સકીના કહે છે, એ બાબા શું ફુરાતનું પાણી, મારા ચચા અબ્બાસ.